ત્યારે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડા હાલમાં કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ. સીધા જઈએ. પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ, એમની તબિયત પણ બગડી. તાત્કાલિક 108 બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી. હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને, નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે, તો આવું વર્તન જે કરવામાં આવ્યું છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ અને અમાને સહયોગ આપતા તમામ સમાજો વતીથી હું વખોડી કાઢું છું, એની નિંદા કરું છું. અને એમાં જે વ્યક્તિઓ જવાબદાર હોય, કારણ કે મને તો એવી પણ માહિતી મળી છે કે નારી શક્તિ હોય, મહિલા હોય, તો એની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ કરી શકે. કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા. જે વસ્તુ યોગ્ય નથી, કાયદાનું ઉલ્લંઘન છે. એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમલમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી. અને અમારી લાગણી તો પહેલાંથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે. એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત્ય કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે, આહત કરી રહી છે, અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે. તો હું આપના માધ્યમથી સત્તાધીશોને વિનંતી કરવા માગું છું કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે, માટે આવી ઘટના ફરીથી ક્યાંય ન થાય, બહેનો પર આવી રીતનો અત્યાચાર ન થાય, નારીની અસ્મિતાનો ભંગ ન થાય એવી વિનંતી કરું છું. અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો, નગરમાં હોય, ગામમાં હોય, જિલ્લા કક્ષાએ હોય, પ્રદેશ કક્ષાએ હોય, એમને હું વિનંતી કરું છું, આહવાન આપું છું કે આ પત્રકાર પરિષદ પતે ત્યારથી શરૂ કરી આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે સાંજ સુધી સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું. એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા, જિલ્લા કક્ષાએ, નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે. મુદ્દા નંબર બે, કે અમને જાણકારી મળી છે કે આ જે અમારી ચળવળ પુરુષોત્તમ રૂપાલા સામે છે, ઓપરેશન પુરુષોત્તમ રૂપાલા, અમારો વિરોધ હજુ કહું છું કે કોઈ સમાજ સાથે નથી. આગળ શું થશે એ સંકલન સમિતિ, કોર સમિતિ નક્કી કરશે. પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ગામજનોએ, ગામ કક્ષાએ, નગર કક્ષાએ, જિલ્લા કક્ષાએ પ્રવેશ બંધીના જે બેનરો સ્વયંભૂ જે લગાવ્યા હતા એને ઉતારવાનું ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને આ પ્રમાણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે. તો અમારા આગેવાનોએ અમુક જિલ્લામાં સેમ્પલ ટેસ્ટ તરીકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર, ત્યાંના પોલીસ અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ કોઈ ચૂંટણીના નિયમોનું, આચારસંહિતાનું ભંગ નથી, આ કોઈ રાજકીય બેનરો નથી. અને અમુક બેનર તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાવેલા હતા, એને તમે દૂર કરી શકો નહીં. તો એમનો જવાબ એવો હતો કે અમે આવા કોઈ બેનરો ઉતાર્યા નથી. તો હું સક્ષમ તંત્રને વિનંતી કરું છું કે બેનરો એટલા માટે લગાવ્યા હતા કે જેથી કોઈ ગામમાં પ્રવેશે નહીં. ગામમાં પ્રવેશે બેનર ન મારેલું હોય એક ચેતવણી સ્વરૂપે છે. જેમ કોઈ વીજળીનો પ્રવાહ જતી કોઈ ડીપી હોય તો એના ઉપર ચેતવણી લખેલી હોય છે.
ત્યાં ડીપીથી 10 ફૂટ દૂર રહેવું. તો એ ગામમાં જાય, બેનર ના હોય અને પ્રચાર કરવા જાય અને ક્યાંક કોઈ યુવાનો આક્રોશમાં આવી જાય અને અઘટિત ઘટના ન બને એટલા માટે અમે બેનરો મૂકેલા હતા. તો આવા કોઈ બેનરો ઉતારવા નહીં. અમારા તમામ સંગઠનોને વિનંતી કરું છું કે જે ગામોમાં પોલીસ તો ના પાડે છે એટલે પોલીસે તપાસ કરવી જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ કે આ કોને બેનરો ઉતાર્યા. બરોડામાં કોઈ રાજકીય બેનરો હોય લગાવ્યા હતા ભૂતકાળમાં, 15 દિવસ પહેલાં ગૃહમંત્રી સુધીએ એમાં રસ લીધો હતો કે બેનરો કોને લગાવ્યા, એના ગુનેગાર કોણ છે. તો આમાં પણ તપાસ કરો કે આ બેનરો કોને લગાવ્યા, કોને વખોડ્યા, કોને છોડ્યા. એટલે સંગઠનોને વિનંતી કરું છું કે આપણા જ્યાં પણ બેનરો ઉતર્યા હોય ત્યાં બધા ફરીથી બેનર આજ રાત સુધી લગાવી દેજો. અને વિનંતી એ પણ કરું છું કે જાહેર માર્ગોમાં ક્યાંય અડચણરૂપ ન થાય. આપણી ગામના નાકામાં જે પહેલું ઘર આવતું હોય એ આપણા ભાઈની મંજૂરી લઈ અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનોએ, કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં, એવા બેનરો પુનઃ લગાવી દેવા. મુદ્દા નંબર 3, અમે અનેક સંઘર્ષોની વચ્ચે તારીખ 14/4/2024ને રવિવારના રોજ સાંજે 4 કલાકે રાજકોટથી 15 કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર ત્યાં રામજી મંદિરની જગ્યા છે. અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, સુદ નોમ આવશે, રામ જન્મોત્સવ આપણે મનાવીએ. તો અમારા માટે, સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી, રામ અમારા ઈષ્ટ છે. તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છે અને જેમાં ન કેવળ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી, આ શુદ્ધ સામાજિક ચળવળ છે. અને અમારી માંગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો, 15 દિવસ થઈ ગયા. સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે, અમારા માટે શરમજનક છે. એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે. એટલે અનેક દબાણો, સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આ પત્રકાર મિત્રોને પણ, આપ પણ આપના ધર્મનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છો. દરેક વ્યક્તિનો ધર્મ હોય, હું સનાતની છું, હું ક્ષત્રિય છું, તો મારો ધર્મ હું નિભાવી રહ્યો છું અસ્મિતા માટે, ગૌરવ માટે, બેન બેટીની ઇજ્જત માટે. એમ અમારી વાત યોગ્ય કક્ષા સુધી પહોંચાડી અને આપ લોકશાહીનો ચોથો સ્તંભ, પવિત્ર ચોથો સ્તંભ એ પત્રકાર જગત છે અને આપ આ ધર્મ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો, અમે આપના ઋણી રહીશું. તો ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો આવશે. 14મી તારીખે રાજકોટથી દૂર એક ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક આખી રેલી, એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 15 દિવસ થઈ ગયા છે, કારણ કે એ જ વાત કરી, હજી કોઈ નિવેડો આવ્યો નથી, જેના કારણે હવે ક્યાંક આ મહાસંમેલનની જરૂર છે. એક તરફ એવું કહ્યું કે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે અને ક્યાંક અમે એમના જ આશીર્વાદથી આ મહાસંમેલનનું આયોજન કર્યું છે.